છવાયેલો છે ઇલેક્શનનો ફીવર, ત્યારે ગુજરાત ફર્સ્ટે પ્રયાસ કર્યો અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે વાત કરી તેમનો મત જાણવાનો. ચૂંટણી માટે અમે પહોંચ્યા કચ્છ, જ્યાં વકીલો સાથે કરી ચર્ચા. જાણીએ તેમનો શું છે વિચાર. લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે આજે ભુજના ધારાશાસ્ત્રીઓની મુલાકાત લીધી હતી. શું નામ છે આપનું? મારું નામ છે અમિત અલીભાઈ લોઢિયા, ભુજમાં વકીલાત કરું છું. અનિલભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શું કહેશો? જો આ રાષ્ટ્રીય પર્વ છે, દેશના વિકાસમાં, દેશના હિતમાં અને દેશ આખા વિશ્વની અંદર સમૃદ્ધ કેમ બને તે માટે હરમેશા આ પર્વની અંદર ભાગ લેવો જોઈએ અને દેશને સન્માન મળે તે રીતે મતદાન કરવું જોઈએ. ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં જોવા જઈએ તો ભારતમાં કેવા વિકાસના કાર્યો અત્યારે થઈ રહ્યા છે તે જો અમારો અનુભવ કહીએ તો આપ કચ્છ જુઓ, કચ્છની અંદર જોઈ બેરોજગારી જોઈએ છીએ કે એક કર્મચારી LLB હોય છે, ડબલ ગ્રેજ્યુએટ હોય છે, પરંતુ જોશો ને કે એ લોકો જે કામ કરે છે નોકરી નથી મળતી, ખાલી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એને 5,000 કે 6,000 રૂપિયા મળતા હોય છે. જેની જો સરકારી નોકરી મળે તો કમસે કમ એને 50,000 થી 75,000 સુધીનો પગાર મળે તે અમે અંગત રીતે જાણીએ છીએ, પરંતુ જોઈએ તો કોન્ટ્રાક્ટ બેઝમાં એ લોકોનો વિકાસ રૂંધાઈ જાય છે અને પોતાનો કુટુંબનું ભરણ પોષણ પણ નથી કરી શકતા. શું નામ છે આપ? એડવોકેટ દિનેશ ગોહિલ. દિનેશભાઈ, અત્યારે મતદાન વિશે લોકોને શું કહેશો? બસ મતદાન વિશે હું એટલું જ કહીશ કે આજે લોકશાહીનું પર્વ છે, આપણે ચૂંટણી આવી રહી છે તો અવશ્ય લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને મતદાન કરવું જોઈએ. ખાસ કરીને વિકાસ કાર્યો વિશે શું કહેશો? વિકાસ માટે તો એટલું કહીશ કે વિકાસ થયો છે, પરંતુ જેટલો જોઈએ એટલો થયો નથી અને જે રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તે રીતના વિકાસ મારા ખ્યાલથી મને એટલું બધું નથી લાગતો. શું નામ છે આપનું? અબ્દુલ્લાભાઈ પરમલ. ખાસ કરીને અત્યારે લોકશાહીની અત્યારે પર્વ આવી રહ્યું છે ત્યારે લોકોને શું કહેશો મતદાન વિશે? મતદાનમાં તો એવું છે, જો 60% એવરેજ મતદાન થાય છે અને 40% લોકો કરતા નથી અને જે 60% થાય છે એમાં 30% જેને વોટ મળે એની સરકાર બની જાય છે, એટલે ફક્ત 30% મતદારોના લીધે સરકાર બને છે જે અલ્પમતની છે. ખરેખર 100% મતદાન થવું જોઈએ અને 60-65% જે પાર્ટીને વોટ મળે એને સરકાર બનાવવાનો અધિકાર મળવો જોઈએ. શું નામ છે આપનું? ધનજીભાઈ મેરિયા, ભુજ કોર્ટની અંદર હું વકીલાત કરું છું 22 વર્ષથી. વિકાસ કાર્યો વિશે શું કહેશો? વિકાસ કાર્યોની વાત કરીએ તો આ ભારતના જ્યારથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીજી આવ્યા છે ત્યારથી સમગ્ર વિશ્વની અંદર એક જેને કહેવાય કે ભારતની આખી જે નામના છે એ ઊંચી થઈ છે અને ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતમાં જે આજથી 15 વર્ષ પહેલાં જે અમદાવાદ હતું ને અત્યારનું અમદાવાદ છે, મેગા સિટીઓ છે, ખાસ કરીને ગામડાઓમાં 14માં નાણાં પંચમાં કે 15માં નાણાં પંચાયતોને સીધી જે ગ્રાન્ટ જે પહેલાં મળતી નહોતી એ હવે સીધી ગ્રાન્ટ સરપંચોના હાથમાં આવે અને સરપંચો પોતાના ગામડાનો વિકાસ કરે, એટલે ખરેખર જોઈએ તો વિકાસ અત્યારે ગામડાઓમાં એટલો બધો વિકાસ થયો છે કે લોકો છે એ ખરેખર હું તો એમ કહું કે અત્યારે વર્તમાન જે MP છે આપણે વિનોદભાઈ ચાવડા, એમણે ખરેખર 10 વર્ષમાં ઘણું બધું કામ કર્યું કચ્છને, કારણ કે પોતે કચ્છના જ છે અને એ ગામડા વિસ્તારનું માણસ છે એટલે એને બધી લોકલ સમસ્યાઓની પણ બધી ખબર છે, એટલે વિનોદભાઈએ ખરેખર સમરસતા ભાવથી દરેક સમાજનું, દરેક વર્ગનું, દરેક એક એક નાના વર્ગથી માંડીને બધી જગ્યાએ એમને કચ્છના જે માનો કે રસ્તાઓ ખરાબ હતા, જે જે ગામડાઓમાં દૂર દરાડા વિસ્તારમાં જે કંઈ સમસ્યાઓ હતી એ સમસ્યાઓમાં એમણે સહભાગી થઈ અને વર્તમાન સમયમાં એને ખરેખર ત્રીજી વખત ટિકિટ આપી અને જે એક સારું કામ જે ભાજપે કર્યું છે ખરેખર, એટલે આવા ઉમદાઈ એક વ્યક્તિત્વને ટિકિટ આપી અને વધુ કચ્છનો વિકાસ થાય એવી 100% મને આશા છે. ખાસ કરીને આયુષ્યમાન યોજનાનો લાભ મળે છે? હા, જો જે તે વખતે ખરેખર જ્યારે લોકો બીમાર પડે ત્યારે એક એક મોટી સમસ્યા હતી કે પૈસા ક્યાંથી લેવા, આ શું કરવું, તો ખરેખર જે આયુષ્માન કાર્ડ આવવાથી અત્યારે 5 લાખનું સીધું રાજ્ય સરકાર અને 5 લાખ રૂપિયા બીજા, એટલે માનો કે 10 લાખ રૂપિયા અત્યારે ગમે તેમ તમે પ્રાઇવેટ ઓફિસમાં જાઓ, હું મારા ગામથી તમને વાત કરું તો ઓછામાં ઓછા લગભગ 30 થી 40 લોકોએ આમ આમનો લાભ લીધો. બીજું કે કિસાન સન્માન નિધિમાં દર વર્ષે 6,000 રૂપિયા આપે છે,
ખરેખર પેલા આવું કઈ આપતા નહોતા. અત્યારે તમે ટ્રેક્ટર લેવા જાય કે આપણે ખેડૂતો એને 60% સીધી સબસિડી, પછી તમે હળ ઓજાર કે કાંઈ પણ વસ્તુ લેવા જાવ એટલે સીધી તમને સબસિડી. ખરેખર આ બધા સરકારી લાભ છે. જે મહિલાઓના તમે વાત કરીએ, પીએમ આવાસની વાત કરીએ, સોલારની વાત કરીએ, આ બધી જે છે યોજનાઓ એ ખરેખર આભારી આ છે એમને છે ખરેખર. તો આ તા ભુજના ધારાશાસ્ત્રીઓ અને તેઓ પણ તેઓએ પણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાત કરી હતી. કેવી મુનાફ સાથે કૌશિક છે, ગુજરાત ફર્સ્ટ કચ્છ.